नमस्ते बाळको, गुड मॉर्निंग। हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। बाळको, बिन वेपारी संस्था नी अंदर हवे आपणे टूंका दाखला तरफ जईए छीए। अगाउना वीडियो लेक्चर में प्रश्न नंबर 8 एनो पहेलो प्रश्न आवक अने जावकना वर्गीकरण नी चर्चा करी हती। हवे बीजो प्रश्न जुओ, पाना नंबर 286। नीचे दर्शावेल माहिती ने 31/3/15 ना रोज पूरा थता वर्षना उपज खर्च खाता माने ते दिवसना पाका सर्वैया में दर्शाओ। 31/3/15 ए वर्ष पूरू थाय छे, तो वर्ष शुरू थाय बाळको 1/4/14 एटले चालू वर्ष 2014-15 एमां मळेल लवाजम छे 80,000। तो पहेलुं उपज खर्च खातुं थोड़ुंक मोटुं आवशे। तारीख 31/3/15 ना रोज पूरा थता वर्षनुं उपज खर्च खातुं, उधार जमा खर्च रकम, उपज रकम, 31/3/15 ना रोजनुं पाकुं सरवैयुं, मूड़ी देवा रकम, मिलकत लेणा रकम। बिन वेपारी संस्थानी अंदर बाळको एक वस्तु छे के मालना खरीद वेचाणनी प्रवृत्ति थती नथी, एटले मोटा भागे मालनी उधार खरीदी, मालनुं उधार वेचाण न होय एटले देवादार लेणदार होता नथी। એટલે સામાન્ય સંજોગોમાં દેવું અને લેણું જોવા મળતું નથી। એટલે અહીંયા પાકા સરવૈયાની ડાબી બાજુ મૂડી દેવા લખી શકાય અથવા જવાબદારી, યાદ રાખજો। હવે પછીથી આપણે એ જ શબ્દનો પ્રયોગ કરીશું, અને સામે મિલકત લેણા અથવા તો મિલકતો આ રીતે લખી શકાય। ચાલો તો હવે શરૂઆત કરીએ। આ બંને અંશતઃ છે એટલે પૂરેપૂરા નથી। હવે મળેલ લવાજમ ઉપર 14-15ના વર્ષમાં એટલે ઉપજ બાજુ મહેસૂલી આવક છે, લવાજમ ઇનર કોલમ બાળકો 80,000। હવે શું કરીશું આપણે, નીચે કોષ્ટકમાં લવાજમ મળવાનું બાકી છે ને અગાઉથી મળેલ છે। પહેલાં છે 1/4/14 અને પછી છે 31/3/15। 31/3/15 એ આપણું વર્ષ પૂરું થાય બાળકો, એટલે એ રકમ ચાલુ વર્ષની છે, એટલે ત્યાં પેન્સિલથી લખી જ દેવાનું 31/3/15ની ઉપર ચાલુ વર્ષ, અને 1/4/14 એટલે ગયા વર્ષની રકમ છે। હવે તમે યાદ કરો, હવાલાની એન્ટ્રી જે ગયા વર્ષે આપેલી હોય ચાલુ વર્ષે એના કરતાં વિરુદ્ધ થશે। તો જુઓ, લવાજમ મળવાનું બાકી 1/4/14 ગયા વર્ષનું, ગયા વર્ષે પ્લસ કરેલું હોય ચાલુ વર્ષે માઇનસ થાય, માઇનસ ગત વર્ષનું મળવાનું બાકી એ છે 12,000। ચાલો ઇનર કોલમ રાખીએ 68,000, એની બાજુમાં 15,000 છે ચાલુ વર્ષનું મળવાનું બાકી, એ નિયમ મુજબ પ્લસ થાય વત્તા ચાલુ વર્ષનું મળવાનું બાકી એ છે બાળકો 15,000। ટોટલ કરીશું 83,000। હવે અગાઉથી મળેલ લવાજમ 8,000 ગયા વર્ષના, 6,000 ચાલુ વર્ષના, તો ગયા વર્ષે અગાઉથી મળેલ માઇનસ ચાલુ વર્ષે પ્લસ, વત્તા ગત વર્ષનું અગાઉથી મળેલ એ છે 8,000, એટલે બાળકો થશે 91,000। અને 6,000 ચાલુ વર્ષનું અગાઉથી મળેલ, એ નિયમ મુજબ માઇનસ, માઇનસ ચાલુ વર્ષે અગાઉથી મળેલ 6,000, એટલે આઉટર કોલમ આવશે બાળકો 85,000। હવે મળવાની બાકી અને અગાઉથી મળેલ આવક, એની એન્ટ્રી ગયા વર્ષની પણ હોય અને ચાલુ વર્ષની પણ હોય તો કઈ રીતે આપવી, એની સમજૂતી માટે આ ટૂંકો દાખલો છે બાળકો। ચાલુ વર્ષે મળવાનું બાકી નિયમ મુજબ પ્લસ, પણ ગત વર્ષનું હોય તો માઇનસ, ચાલુ વર્ષે અગાઉથી મળેલ માઇનસ, પણ ગયા વર્ષનું હોય તો પ્લસ। હવે પાકા સરવૈયામાં માત્ર ચાલુ વર્ષની એન્ટ્રી આવે બાળકો, તો ચાલુ વર્ષનું મળવાનું બાકી એટલે લેણું મિલકત બાજુ મળવાનું બાકી લવાજમ એ છે 15,000, અને ચાલુ વર્ષે અગાઉથી મળેલ 6,000 એ દેવું મૂડી દેવા બાજુ, ત્યાં લખાશે અગાઉથી મળેલ લવાજમ 6,000।
तो आ हती सरस मजानी बाड़को टूकी दाखली। बस आ दाखला साथे अपने आजनी चर्चा पूर्ण करीए छीए। वीडियो ने लाइक करजो, शेर करजो, कदाच चैनल सब्सक्राइब करवानी रही गई होय तो करी देजो। बीजा लेक्चर में आगळ वधीशुं। गुड बाय, आवजो।